નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. દારૂની મહેફિલ માણતા ફોટા તેમના વાયરલ થયા છે. ભાજપના વોર્ડ નંબર 24ના ભાજપના ઉમેદવાર વિવાદમાં સપડાયા છે. દારૂની મહેફિલ માણતા તેમના ફોટા વાયરલ થયા છે. પ્રદેશ પ્રમુખના અંગત પણ માનવામાં આવે છે. વોર્ડ નંબર 14ના ઉમેદવાર સોમનાથ મરાઠે કે જેમના દારૂની મહેફિલ માણતા ફોટા વાયરલ થયા છે. સોમનાથ મરાઠેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારે તેઓ વિવાદમાં આવ્યા છે. અને આજ અંગે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા સંજય મહંત પાસેથી. સંજય, શું છે અપડેટ? વોર્ડ નંબર 24ના ઉમેદવાર સોમનાથ મરાઠીના ફોટા ગઈકાલ રાત્રે જ વાયરલ થયા છે. તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. એ પ્રકારના ફોટા વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થયા જ સુરતના રાજકારણમાં ઘરમાં સતત થઈ ગયા છે. કારણ કે મતદાનને હજી 24 કલાકનો જ સમય બાકી છે. ત્યારે વોર્ડ નંબર 24ના ઉમેદવાર સોમનાથ મરાઠી અને સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અવાજ ગણાતા જે સોમનાથ મરાઠી છે એમનો આજે ફોટો વાયરલ થયો છે. મતદારોને એક પ્રકારે ચોક્કસ થઈ શકાય કે એક ખોટો મેસેજ જઈ રહ્યો છે. જો કે સામે પક્ષે પણ આ ફોટાને લઈને વિવાદ ઉભો થયો છે. વોર્ડ નંબર 24ની જે ચૂંટણી છે ચૂંટણીમાં પણ હવે આ ફોટા વધુ ને વધુ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે નગરસેવકના જે ઉમેદવાર છે તેમાં આ પ્રકારે ફોટો વાયરલ થતા ખૂબ જ નિંદનીય બાબત ચોક્કસ જ કહી શકાય. બિલકુલ સંજય, પરંતુ જયારે હવે આ તસવીરો વાયરલ થઈ છે ફોટાને લઈને પ્રદેશ પ્રમુખ સુધી આ વાત પહોંચી છે, તેઓનું કોઈ નિવેદન? ચોક્કસ પ્રદેશ પ્રમુખ સુધી આ વાત પહોંચી જ હશે. કારણ કે સોશિયલ મીડિયામાં ગઈકાલથી જ આ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે અને નામ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટો ત્યારે પહોંચી હશે, પરંતુ હજી સુધી એમના પર કયા પ્રકારના પગલા લેવાયા છે કે ભવિષ્યમાં કયા પ્રકારના પગલા લેવાશે એ વિશે કોઈ પ્રકારનું નિવેદન હજી સુધી સામે આવ્યું નથી. અને સોમનાથ ભારતીનો જયારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ મિટિંગમાં હોવાનું રેકોર્ડ કરી રહ્યા હતા, પરંતુ આ મુદ્દે તેમણે પણ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સ્વાભાવિક છે કે ઉમેદવાર છે વોર્ડ નંબર 24ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને દારૂ બંધી ગુજરાતમાં હોવા છતાં તેમાં દારૂ પીતો ફોટો જે વાયરલ થયો છે એ નિંદનીય બાબત છે અને ભારતીય જનતા પાર્ટીએ શિક્ષાત્મક પગલાં તેમની સામે ચોક્કસ જ આગામી દિવસોમાં લેવા રહેશે. બિલકુલ સંજય, સવાલ એ થાય કે વોર્ડ નંબર 24ના તેઓને ઉમેદવાર ઘોષિત કરાયા છે, ચૂંટણી મેદાનમાં છે અને દારૂબંધી હોવા છતાં તેમના આ પ્રકારના ફોટો વાયરલ થયા છે. વોર્ડ નંબર 24ના ખાસ કરીને મતદારોનું કોઈ રિએક્શન સામે આવી રહ્યા છે, એમનું શું કહેવું છે? મતદારોની જો વાત કરીએ તો આ પ્રકારે સોશિયલ મીડિયા પર જે ફોટા વાયરલ થતા મતદારોમાં રોષ તો ચોક્કસ જ છે. અને જો બીજી વાત કરીએ તો નગરસેવકના ઉમેદવાર છે અને તેમણે આ પ્રકારે જો દારૂની મહેફિલ કરી હોય તો ખૂબ જ નિર્ણય બાબત છે અને કાયદાકીય પગલાં પણ લેવા જોઈએ અને તેમની સામે ભારતીય જનતા પાર્ટી પણ યોગ્ય કરવું છે એની માંગણીઓ તો ચોક્કસ જ ઉઠી રહી છે. આંતરિક રોષ ચોક્કસ જ જોવા મળી રહ્યો છે. તો સુરતના ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 24ના ઉમેદવાર સોમનાથ મરાઠેની દારૂની મહેફિલ માણતા ફોટા વાયરલ થયા છે. પ્રદેશ પ્રમુખના પણ તેઓ અંગત માનવામાં આવે છે. જો કે સવાલ અહીં અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ વાત ભાજપ પક્ષ સુધી પહોંચે જ હશે, પરંતુ હવે યોગ્ય પગલાં લેશે કે કેમ, વાયરલ તસવીરનું આખરે સત્ય શું છે? જ્યારે પ્રજાના સેવક જ આ પ્રકારના વર્તન સાથે સંકળાયેલા હોય ત્યારે સ્વાભાવિકપણે જ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધી છે ત્યારે પ્રજાના સેવકને આવું વલણ કેટલે અંશે શોભે, અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. જો બાબત સાચી હશે તો શું ખરેખર ઉમેદવાર વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે? ભાજપ પક્ષ યોગ્ય પગલાં લેશે તે પણ અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે. ભાજપના વોર્ડ નંબર 24ના આ ઉમેદવાર સોમનાથ મરાઠે કે જેમની દારૂની મહેફિલ માણતા ફોટા વાયરલ થયા છે, ન તો અત્યાર સુધી સોમનાથ મરાઠેનું કોઈ નિવેદન સામે આવ્યું છે, તેમણે કોઈ પ્રતિક્રિયા નથી આપી આ ફોટાને લઈને. જો કે હવે પ્રદેશ પ્રમુખ કે જે તેમના અંગત માનવામાં આવે છે પ્રદેશ પ્રમુખે પણ અત્યાર સુધી મૌન સેવ્યું છે.